કેમ છો બચ્ચાઓ? મજામાં? વિદ્યુતનો 11મો લેક્ચર છે આજે. આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત પાવર અને જૂલનો નિયમ આ બે વસ્તુ ભણ્યા હતા, અને ત્યારે કીધું હતું લગભગ આ થિયરીનો છેલ્લો લેક્ચર હશે, બરાબર? તો એ થિયરી આપણે પતાવી દીધી. હવે લગભગ ખાલી દાખલાઓ રહ્યા છે, વચ્ચે કાંઈ થિયરી આવતી હશે તો હું એ કહેતો જઈશ તમને, બરાબર? તો શરૂ કરીએ આજનો લેક્ચર. ફટાફટથી ચોપડો અને પેન લઈ લો, કાનમાં ઇયરફોન નાખી લો, કોન્સન્ટ્રેશન સાથે બેસી જાઓ. શરૂ કરીએ આજનો લેક્ચર. દાખલાઓમાં આપણે અમુક દાખલાઓ ગણ્યા હતા, અમુક દાખલાઓ બાકી હતા, બરાબર? તો વચ્ચે એક લેક્ચરમાં મેં તમને કીધું હતું કે સ્વાધ્યાયનો પહેલો દાખલો છે એ સમાંતર અને શ્રેણીમાં મિશ્ર જોડાણમાં કંઈક આવતો હતો. તો મેં ત્યારે તમને કીધું હતું કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ એના આધારિત સ્વાધ્યાયનો પહેલો દાખલો છે એ હું તમને ગણાવીશ. તો મને યાદ છે એવું મેં કીધું હતું, તો મને યાદ જ છે. તો પહેલો દાખલો હું તમને કહી દઉં સ્વાધ્યાયનો. સ્વાધ્યાયનો પહેલો દાખલો, આર અવરોધ ધરાવતા, જો રકમ થોડીક અટપટી છે એટલે આમ ઉપરથી નહીં વાંચતા, અંદર ઘૂસીને વાંચજો થોડીક. આર અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે છે. એક તાર છે, એનો અવરોધ આર છે. હવે એના 5 સરખા ટુકડા કર્યા, આ ટુકડાઓને સમાંતરમાં જોડવામાં આવે છે. એટલે પાંચે પાંચ જે ટુકડા છે ને સમાંતરમાં જોડ્યા, ઊભા ઉપર નીચે. આ જોડાણનો પરિણામી અવરોધ આર ડેશ હોય. આ જોડાણ એટલે કયું જોડાણ? સમાંતર જોડાણ, જે પછીથી જોડ્યું ને એ જોડાણ, એનો અવરોધ આર ડેશ છે. તો આર અને આર ડેશનો ગુણોત્તર કેટલો થાય? આર એટલે કોણ? જે પહેલો મેઇન અવરોધ હતો ને એ આર, અને પછીથી જોડ્યો જે 5 ટુકડા જોડ્યા એનો સમતુલ્ય અવરોધ આર ડેશ આવ્યો. તો પહેલાં હતો આર અને પછી આવ્યો આર ડેશ, એ બેનો ગુણોત્તર કેટલો થાય એ શોધવાનું છે, બરાબર? નીચે ઓપ્શન આપેલા છે પણ આપણે આમ જ તે દાખલાની રીતે શોધીએ. એ ભાઈ એવું કહે છે કે આ એક તાર છે, એનો અવરોધ છે આર, બરાબર? આ એક તાર છે. હવે એના 5 સમાન ટુકડા કર્યા, 1, 2, 3, 4 ને 5 થઈ ગયા ને, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, 5 ટુકડા થઈ ગયા, બરાબર? તો દરેકનો અવરોધ કેટલો થશે? સરખા ટુકડા છે અને આખાનો અવરોધ આર છે, તો પ્રત્યેકનો અવરોધ કેટલો થાય? પ્રત્યેકનો અવરોધ કેટલો થાય? કેટલો થાય ખબર? R/5. આનો R/5, આનો R/5, આનો R/5 અને આનો R/5. કઈ રીતે? જો માની લો કે હું આના સરખા ટુકડા કરું, તો હવે આ બધા શ્રેણીમાં જોડાણા કહેવાય ને, ટેલી કરાવું છું તમને, પાછું જવાબ આ જ આવે છે. જવાબ નહીં, વચ્ચે મતલબ આ આના 5 સમાન ટુકડા કર્યા ને, તો દરેકનો અવરોધ R/5 આવ્યો. જો ટેલી કરવું હોય તો આ દરેક ટુકડા શ્રેણીમાં જોડેલા છે એવું કહેવાય, હે ને? સળંગ. તો શ્રેણી જોડાણનું સમતુલ્ય સૂત્ર વાપરો તો બધાનો ઘરવાળો થાય. તો કરો R/5 5 વખત, તો 5 વખત R/5, તો 5 ઉડી ગયા, આર આવી ગયો મેઇન પાછો. ઓકે, મતલબ આ આપણું સાચું છે, આ જે ટુકડા કર્યા એ સાચું છે, મતલબ દરેક ટુકડાનો અવરોધ R/5 થાય. હવે લોકો એમ કહે છે કે આ 5 ટુકડા છે ને એને સમાંતરમાં જોડો, મતલબ R/5 વાળો આ પહેલો ટુકડો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, દરેકનો અવરોધ કેટલો? આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, દરેકનો અવરોધ કેટલો છે? R/5, હે ને? તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, આનો સમતુલ્ય કેટલો થાય? તો 1/ આર EQ ઇઝ ઇક્વલ ટુ, અને એ લોકોએ કહી દીધું છે કે 5 ટુકડાનો પરિણામી અવરોધ સમાંતરમાં જોડીએ ત્યારે આર ડેશ છે, તો પરિણામી લો આર ડેશ, હે ને? એણે જે કીધું છે એ લઈએ. તો 1/ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/ પહેલા ટુકડાનો અવરોધ કેટલો? R/5. તો R/5, હે ને? જો આ નીચે આવે ને, 1/ R EQ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3, એ રીતે આવે ને? તો R1ની કિંમત હું મૂકું, R1ની કિંમત કેટલી છે? R/5. તો R/5 એટલે છેદનો છેદ અંશમાં, વત્તા બીજાનો એ અવરોધ એવી રીતે R/5. જો હું ઊંધું લખું છું કારણ કે 1/ છે એટલે R/5 વત્તા R/5 કેટલી વખત થયું? 1, 2, 3, 4 ને 5 5 વખત થયું. કેટલું થાય? 5 વખત 5/ આર. તો કેટલું થયું? 25/ આર 1/ આર ડેશ, બરાબર. પણ આપણે મેળવવાનું શું? આર ડેશ. તો આર ડેશની કિંમત કેટલી થાય? આર ડેશ ઇઝ ઇક્વલ ટુ 25. આપણને ગુણોત્તર કયો પૂછ્યો છે? ગુણોત્તર પૂછ્યો છે 5/ આર ડેશ. તો 5/ તો આર ડેશને નીચે લાવો, 25 ને આ બાદ લઈ જાઓ, તો 5/
આર ડેશ ઉપર હતો, આ બાજુ આવ્યો નીચે આવ્યો, 25 નીચે હતા આ બાજુ આવતા ઉપર આવી ગયા. તો આરના છેદમાં આર ડેશ બરાબર કેટલું મળ્યું? 25. તો જવાબ આવશે 25, મતલબ કે ડી ઓપ્શન 25 જવાબ આવે. સમજ પડી તમને? આર અવરોધવાળો એક તાર હતો, એના 5 સમાન ટુકડા કર્યા, પછી 5 ટુકડાને સમાંતરમાં ગોઠવા અને એનો પરિણામી અવરોધ છે આર ડેશ. તો આર ડેશનું સૂત્ર મેળવ્યું આપણે આ રીતે, એમાં દરેકનો અવરોધ આરના છેદમાં 5, આરના છેદમાં 5 ગણતરી કરી અને એણે જે ગુણોત્તર પૂછ્યો હતો એ શોધ્યો આપણે, તો એનો જવાબ આવ્યો 25. આ રીતે આપણે કરવાનું, ક્લિયર? તો એનો જવાબ આવે ડી, ભૂસી નાખોશ બરાબર, લખવાની કાંઈ જરૂર નથી, ઓપ્શન છે, સમજી જશો તમે મેથડ પ્રમાણે બરાબર. ઓકે, તો આગળ વધીએ. બીજું, નીચેનામાંથી ક્યુ પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? વિદ્યુત પાવર દર્શાવતું નથી. વિદ્યુત પાવરના આપણી પાસે કેટલા સૂત્રો હતા? એક પહેલું સૂત્ર હતું પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ, પછી પી ઇઝ ઇક્વલ ટુ વીની જગ્યાએ આઈ આર મૂકો એટલે થાય આઈ સ્ક્વેર આર. પી ઇઝ ઇક્વલ ટુ, હવે આમાં આઈની જગ્યાએ વીના છેદમાં આર મૂકો તો થાય વી સ્ક્વેરના છેદમાં આર. આ ત્રણ સૂત્રો આપણી પાસે હતા. નીચે એમ કહે છે કે કયું દર્શાવતું નથી? તો જો આઈ સ્ક્વેર આર દર્શાવે છે, મતલબ એ સાચું છે, હે ને? આમાં આપણે નથી વાળું જોવાનું છે. આઈ આર સ્ક્વેર, આઈ આર સ્ક્વેર નથી એટલે આ આવશે, બાકીના જોઈ લો તો હોય તે વી આઈ આ દર્શાવે છે, વી સ્ક્વેરના છેદમાં આર દર્શાવે છે. બી ઓપ્શન એક જ એવો છે કે જે દર્શાવતો નથી. તો જવાબ આવશે બી, આઈ આર સ્ક્વેર. ઓકે, સૂત્રો રહેવા દઈએ આપણે એમનામ. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો, સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ છે અને 100 વોટ છે. જો વોલ્ટ ને વોટ હવે ડિફરન્સ આવવા મળ્યો, હે ને? વોલ્ટ અલગ છે, વોટ અલગ છે. એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોટ છે. જ્યારે તેને 110 વોલ્ટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર, હા ભાઈ બબ્બે બબ્બે આવવા મળ્યું પાછું. પહેલી સિચ્યુએશનમાં કંઈક અલગ કહી છે, બીજી સિચ્યુએશનમાં અલગ કહી છે. પહેલી સિચ્યુએશનમાં પી વન 100 વોટ આપ્યો છે અને વી વન કેટલો આપ્યો છે? 220 વોલ્ટ. આવું જ છે ને કંઈક, હને 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 હને, હા. બીજી સિચ્યુએશનમાં આપ્યું છે, વી વન આપ્યો છે 110 વોલ્ટ, તો પી ટુ આપણે શોધવાનો છે બરાબર. ઘણા છોકરાઓ આપણે જે મેથડ ભણાવી એ મેથડ પ્રમાણે ગણવામાં ભૂલ ખાઈ જાય છે, કારણ કે મેં એવું કીધું છે કે પી વી બે સૂત્ર, બે જે સૂત્રમાં આવતા હોય એ સૂત્ર વિચારો. એટલે આપણે નોર્મલી વિચારીએ પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ, આમાં આઈ વિશે વાત કરી છે તો કે નહીં, તો એને અચળ ગણી લેવાનો, તો થાય પી ચલે છે વી, હે ને? આવી મેથડ પ્રમાણે આપણે કરીએ છીએ, પણ જો તમે આ રીતે ગણો તો આ ભૂલ ભરેલું થાય. શું કામ? જો વોલ્ટેજ ચેન્જ થાય ને, વોલ્ટેજ તો પ્રવાહી ચેન્જ થઈ જાય, તો પ્રવાહને અહીં તમે અચળ ન ગણી શકો, સમજ્યા? એટલે આ સૂત્ર વાપરવું ભૂલ ભરેલું થાય. તો શું કરવાનું? મેથડ સેમ જ છે, સૂત્ર આ નહીં વાપરવાનું, સૂત્ર બીજું વાપરવાનું. સૂત્ર આપણે વાપરશું આ, કારણ કે આમાં પી અને વી આવે છે, હા પી અને વી આવે છે. બલ્બ સેમ ટુ સેમ જ છે, હે ને? સેમ જે બલ્બ પહેલાં વાપર્યો હતો બીજી સિચ્યુએશનમાં એ જ બલ્બ છે. તો બલ્બની અંદર જે ફિલામેન્ટ છે એ સેમ હશે, હા. અને બલ્બના ફિલામેન્ટનો જે અવરોધ છે એ સેમ હશે, કારણ કે અવરોધ તો જ્યારે મેન્યુફેક્ચર થયો હોય ત્યારે ફિક્સ થઈ ગયો હોય, તો અવરોધ તો ચેન્જ થવાનો નથી. હા, પ્રવાહ ચેન્જ થશે, તો આ સૂત્ર આપણે વાપરી નહીં કે અવરોધ ચેન્જ થતો નથી, તો અવરોધને આપણે આમાં અચળ ગણી શકીએ. તો આ સૂત્ર વાપરીએ, પી બરાબર વી સ્ક્વેરના છેદમાં આર. અહીંયા અવરોધ અચળ છે, હા છે, આપણે હમણાં વાત કરી કે અવરોધ તો અચળ જ રહી છે બે સિચ્યુએશનમાં, કારણ કે બલ્બ સેમ છે, બલ્બ સેમ છે મતલબ ફિલામેન્ટ સેમ છે, ફિલામેન્ટ સેમ છે મતલબ અવરોધ સેમ છે બરાબર. એટલે અવરોધ અચળ, તો અચળવાળું પદ જાય તો પી અને વી ચલણમાં આવી જાય ને, જેવી રીતે ચલણની નિશાની જાય તો અચળાંક આવી જાય, એવી રીતે અચળાંક દૂર થાય તો પછી ચલણની નિશાની આવી જાય. આગળ આપણે આ મેથડ શીખવાડેલી છે, ન જોઈ હોય તો આગળના વિડીયો જોઈ લો, એકાદામાં છે મને યાદ નથી અત્યારે છે કયા વિડીયોમાં છે, પણ આપણે આ મેથડ શીખવાડેલી છે બરાબર. તો આવી ગયું આ સૂત્ર, પી ચલે છે વી સ્ક્વેર. તો સેમ સૂત્ર અહીંયા વાપરીએ, લખીએ કે પાવરના સૂત્ર પરથી, પાવરના સૂત્ર પરથી પી ચલે છે, અથવા તો એમ લખીએ પી બરાબર વી સ્ક્વેરના છેદમાં આર.
लखीए कि अही अवरोध अचल रहता होवाथी पी चले छे वी स्क्वेर लखी शकाय। तेथी पी वन ना छेद में पी टू बराबर वी वन स्क्वेर ना छेद में वी टू स्क्वेर। चार राशि आवी गई, त्रणनी किंमत छे आपणी पासे, चौथी शोधवानी छे। किंमत मूकी दो जवाब आवे, पण एनी पहेला जे शोधवानुं छे एने कतरा बनावो एटले करता बनावो। पी टू शोधवानो छे तो पी टू ने ऊपर लई जाओ, आने आ बाद लावो, आने नीचे लावो। तो पी टू पहली बाजू गयो, पी वन ने अहीं आव्यो तो पी वन तो हतो ज, वी टू अहीं आव्यो तो वी टू स्क्वेर, અને નીચે વી વન આવ્યો તો વી વનનો સ્ક્વેર। આવું કંઈક થાય। કિંમત મૂકવા માટે આપણે બાજુમાં જતા રહીએ। પી ટુ બરાબર પી વનની કિંમત કેટલી છે? સો છે। વી ટુની કિંમત કેટલી છે? એકસો દસ છે, પણ એનો સ્ક્વેર છે એટલે બે વખત લખવાનું। એક વિડીયોમાં હું સ્ક્વેર કરતાં ભૂલી ગયો હતો, બરાબર સ્વાધ્યાયનો છઠ્ઠો કે નવમો દાખલો હતો સમથિંગ, પણ અહીં આપણે ભૂલ નહીં કરીએ। વી વનની કિંમત કેટલી છે? બસો ને વીસ છે, અને એનો સ્ક્વેર છે એટલે બે વખત લખીશું। હવે અહીંયા એકસો દસ ગુણ્યા બે એટલે બસો વીસ, એકસો દસ ગુણ્યા બે એટલે બસો વીસ, બે ગુણ્યા બે એટલે ચાર, તો સો ભાગ્યા ચાર એટલે સોનો ચોથો ભાગ, સોનો ચોથો ભાગ એટલે થાય પચીસ, એટલે પી ટુનો જવાબ આવે પચીસ વોટ। પી એટલે પાવર છે, પાવરનો એકમ થાય વોટ, એટલે જવાબ આવે પચીસ વોટ, બરાબર। આ સહી મેથડ છે। જો તમે આ મેથડ પ્રમાણે કરો તો સિમ્પલી પી ચલે છે વી થઈ જાય, મતલબ પી અડધો થાય તો વી અડધો થશે, એટલે અહીંયા પી છે કે સોરી હા વી છે એ અડધો થઈ ગયો છે, અહીંયા વી ટુ આવે, વી અડધો થઈ ગયો તો પી અડધો થાય એટલે જવાબ આમાં પચાસ આવે, પણ એ ખોટું છે। જવાબ કેટલો આવે? પચીસ આવે, બરાબર। એટલે આ મેથડ ભૂલ ભરેલી છે, આ સૂત્ર મેથડ નહીં સૂત્ર, આ સૂત્ર ભૂલ ભરેલું છે, એ ન વાપરવું। આ વાપરવું એટલે થોડીક સૂત્ર વાપરતી વખતે થોડું જનરલ નોલેજ રાખવું, બરાબર છે। ચાલો આગળ આગળ વધ્યા કરીએ આપણે। ચોથો દાખલો ફરીથી હું આ ભૂસી નાખું છું, લખવા જ મળજો તમે, હે વિડીયો પોઝ કરીને, હું આજે કહીશ નહીં, હું ભૂસી નાખું એટલે રિવર્સ કરીને પાછા લખવા મળજો, હે તમને યાદ આવી જવું જોઈએ કે દાખલો પૂરો થઈ ગયો છે, એટલે મારી બકવાસ સાંભળતા પહેલા લખવાનું શરૂ કરી દેવું। સ્વાધ્યાયનો ચોથો દાખલો, હવે તો નકરા દાખલા જ ગણવાના છે। એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે, બરાબર છે, બહુ લાંબી રકમ છે। સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌ પ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર કેટલો છે? ઓહો હો હો, ઘણું બધું કહી દીધું, રકમમાં કાંઈ ખબર પડી નહીં, ખાલી ઓપ્શન આપ્યા છે, ઓપ્શનમાં આવો બધો મોટો ક્વેશ્ચન ના પૂછે, બરાબર, પણ તોય પૂછી નાખ્યો છે તો આપણે ગણી નાખીએ, બાકી આ ત્રણ માર્કનો એક દાખલો થઈ જાય, ઓપ્શનમાં ના પૂછે, આવો લાંબો લાંબો અઘરું કરવું હોય તો કદાચ પૂછે। ફરીથી વાંચે, એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે। માની લો કે આ એક વાહક તાર છે, આ બીજો વાહક તાર છે, બેની લંબાઈ કેવી છે? સેમ, એકની આર એલ અને બીજાની એલ, અને વ્યાસ પણ સેમ છે, એટલે આનો એ ડી વ્યાસ છે, આનો એ વ્યાસ ડી છે। સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌ પ્રથમ શ્રેણીમાં જોડવામાં આવે છે અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, મતલબ પહેલાં આ બેને શ્રેણીમાં જોડ્યા અને પછી આ બેને સમાંતરમાં જોડ્યા, આવી રીતે, હે ને। માની લો કે આનો અવરોધ આર છે, તો આનો એ અવરોધ આર જ થાય, કારણ કે લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ સેમ છે, એટલે તો એક આર અવરોધ અને બીજો અવરોધ આર, એ બેને પહેલાં શ્રેણીમાં જોડ્યા અને પછી જોડ્યા સમાંતરમાં, આનો અવરોધ આર અને આનો અવરોધ આર, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર, ગુણોત્તર જ્યારે જ્યારે પૂછે ત્યારે કોનો કોનો ગુણોત્તર પૂછ્યો છે ને એ ક્રમ યાદ રાખવાનો, શ્રેણી અને સમાંતર જોડાણમાં કીધું તો પહેલા શ્રેણી આવવું જોઈએ પછી સમાંતર આવવું જોઈએ, બરાબર, ગુણોત્તરમાં થોડોક ક્રમ યાદ રાખવો ખાસ કરીને। તો પહેલી સિચ્યુએશન લઈ લે શ્રેણીવાળી, બીજી સિચ્યુએશન લઈ લે સમાંતરવાળી, તો લખીએ કે ધારો કે આની પહેલાં હું લખી દઉં કે ધારો કે
બંને તારનો અવરોધ આર છે, બરાબર? તો પહેલું શ્રેણી જોડાણમાં બંને તારને શ્રેણીમાં જોડતા, થોડુંક ગૂંચવડો થઈ ગયો ને, સરખી રીતે લખીએ હે, આ ખાલી સમજવા પૂરતું હતું. પેલું આકૃતિ બાકૃતિ થોડી હતી એ નહીં લખો, તો ચાલો હું વ્યવસ્થિત હવે લખું છું. ધારો કે બંને તારનો અવરોધ આર છે. પહેલું, બંને તારને શ્રેણી જોડાણમાં જોડતા, શ્રેણી જોડાણમાં જોડતા સમતુલ્ય અવરોધ કેટલો થઈ ગયો? સરવાળો થાય નોર્મલ, સમતુલ્ય અવરોધ એટલે બંનેનો ઘરવાળો, ઘરવાળો એટલે આર એસ. જો હું અહીંયા નામ આપું છું આર એસ, કારણ કે શ્રેણી જોડાણ છે, પાછું સમાંતર માટે આવું નવું સેમ આવશે તો લોચા ના થાય, એટલે હું સિરીઝ કનેક્શન એટલે કે શ્રેણી જોડાણ માટે આર એસ નામ આપીશ, અને પછી સમાંતર જોડાણ એટલે કે પેરેલલ કનેક્શન એની માટે હું આર પી નામ આપીશ. તો શ્રેણી જોડાણમાં બધે એસ 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 આવશે, અને સમાંતર જોડાણમાં બધે પી 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 આવશે, બરાબર? તો આનો સમતુલ્ય અવરોધ આર એસ બરાબર આર વન પ્લસ આર ટુ, પણ આ તો આર તો બે સેમ જ છે, એટલે આર વત્તા આર એટલે ટુ આર. સમજ પડી ને? એક સ્ટેપ કાપી નાખ્યું મેં, બરાબર? હવે બેમાં આપણે ઉષ્માનો ગુણોત્તર શોધવાનો છે. તો ઉષ્મા એટલે, ઉષ્મા એટલે હીટ. કાલે એચના સૂત્રો ભણ્યા હતા ને બધા, તો એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી, પણ અહીંયા આઈનો કાંઈ ઉલ્લેખ આવ્યો નહીં, ટીનો ઉલ્લેખ નથી આવ્યો, એટલે આ સૂત્ર નહીં. બીજું કયું હતું? વી સ્ક્વેરના છેદમાં આર ઇન્ટુ ટી, હા આ સૂત્ર આવ્યું ને. હા, આમાં શું કીધું છે? રકમમાં કીધું છે કે સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ, એટલે વીનો ઉલ્લેખ આવ્યો અને બેના અવરોધનો ઉલ્લેખ આવ્યો, બરાબર? અને એક એક સમય સાથે જોડવામાં આવે ટી, એટલે આ સૂત્ર આપણે વાપરી શકીશું. ચાલો, તો શ્રેણી જોડાણમાં ઉષ્મા ગોતી લઈએ પહેલાં. તો અહીં અથવા તો આ જોડાણમાં, આ જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્મા એચ એસ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર ઇન્ટુ ટી. અહીંયા આર કોણ છે? આર એસ છે. વી તો સેમ છે કારણ કે સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ જોડ્યા છે, ટી તો ટી છે, ટીનો કાંઈ ઉલ્લેખ નથી એટલે બદલવાની જરૂર નથી. ઓકે, તો આ પહેલું સૂત્ર મળી ગયું આપણને. નામ આપી દે સમીકરણ નંબર એક અડે એક. બીજું જોડાણ, ચમાંતર જોડાણ, ચમચમ ચમચમ ચમાંતર જોડાણ. તો બીજું, હવે બંને તારને, બંને તારને કયા સમાંતર જોડાણમાં, સમાંતર જોડાણમાં જોડતા આરપી, એ આરપીનું સૂત્ર તો વન અપોન વાળું આવે ને, હા કેમ ભૂલી જાઉં છું, આરપી ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ. બે સમાન મૂલ્યના અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે તો અવરોધ સમતુલ્ય કેટલો થઈ જાય? અડધો. યાદ આવ્યું કંઈ? વન અપોન આર પ્લસ વન અપોન આર એટલે ટુ અપોન આર, વન અપોન આરપી. તો આરપી બરાબર કેટલા થાય? આરના છેદમાં બે, હા અડધો થઈ ગયો. રસ, યસ, સરની વાત રાઈટ છે. હા, તો હવે આ જોડાણમાં, આ જોડાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી, ઉષ્મા એટલે ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી થાય? તો કે એચપી, કારણ કે પેરેલલ કનેક્શન છે, એચપી ઇઝ ઇક્વલ ટુ ફરીથી એ સૂત્ર વાપરો, વી સ્ક્વેર અપોન આર ઇન્ટુ ટી, બરાબર? આર કયો વાપરવાનો? આરપી વાપરવાનો. તો આરપીની કિંમત મૂકી દેવામાં, તો વી સ્ક્વેરના છેદમાં આરપીની કિંમત આરના છેદમાં બે એટલે છેદનો છેદ અંશમાં ઇન્ટુ ટી. તો જવાબ આવ્યો ટુ વી સ્ક્વેર, હે ને, ટુ વી સ્ક્વેર ઇન્ટુ ટીના છેદમાં આર એચપી, સમીકરણ નંબર બે. હવે તમને એવું કીધું છે કે શ્રેણી અને સમાંતર, હે ને, એટલે પહેલા શ્રેણી છે પછી સમાંતર છે, તો બંનેનો ગુણોત્તર લેતા, બંનેનો ગુણોત્તર લેતા એચ એસ અપોન એચપી, પહેલા શ્રેણી પછી સમાંતર, હે ને,
तो एच एस अपॉन एच पी इज इक्वल टू एच एस नू सूत्र वी स्क्वेर अपॉन आर एस इन टू टी, पण आर तो आर छे, ए आर नी तो किंमत आपणे आमां मूकी ज नहीं, ए भाई भूली गया, ए सर भूली गया, ए सर भूली गया, आर एस नी किंमत केटली 2R, तो 2R इन टू टी आनी किंमत अहींया मूकवानी छे, तो वी स्क्वेर अपॉन आनी किंमत 2R इन टू टी ना छेदमां एच पी नी किंमत आखू सूत्र मूकी दयो 2V² ना छेदमां R इन टू टी, ओके आ टी ગુણાકારમાં છે એને હું અહીંયા સાઈડમાં લખું છું બરાબર, એટલે લોચા ના થાય, હવે આ અંશનો છેદ છેદમાં જશે અને આ છેદનો છેદ અંશમાં આવશે, તો આખું સૂત્ર શું બનશે, આ તો ઉપર જ છે, ઉપર જ રહેશે વી સ્ક્વેર ઇન ટુ ટી, છેદનો છેદ અંશમાં આવ્યો એટલે અહીંયા હું લખું આર, અંશનો છેદ છેદમાં ગયો એટલે હું અહીંયા લખું 2R ગુણ્યા આ તો અહીંયા જ રહેશે એટલે 2V² ઇન ટુ ટી બરાબર, વિશ્વેલ વિશ્વેલ ઉદી ગયા, ટી ટી ઉદી ગયું, આલ આલ ઉદી ગયા, નીચે કોણ વધુ, બગડો બગડો, 2 × 2 એટલે થાય 4, તો જવાબ આવ્યો 1/4, તો તમે એચ એસ અપોન એચ પીનો ગુણોત્તર કેટલો મળે, તો કે 1/4, ઘણી વખત આને જેમ સ્વરૂપે પણ દર્શાવાય છે, જેમ એટલે કોણ, તો કે એચ એસ જેમ એચ પી આમ લખાય, એચ એસ જેમ એચ પી બરાબર, તો અહીંયા જે રીતે હોય એ રીતે લખવાનું 1/4, આમાંથી આવું લખી શકો, આમાંથી આવું લખી શકો બરાબર, એટલે એચ એસ જેમ એચ પી ઇઝ ઇક્વલ ટુ 1/4, જે ક્રમ અહીંયા કરો એ જ ક્રમ અહીંયા કરવાનો, જો તમે એમ લખો એચ પી જેમ એચ એસ તો થાય 4/1 બરાબર, તો જે ક્રમ આમ કરો તો આમ કરવાનો, આમ કરો તો આમ કરવાનો, આમ કરો, સમજાઈ ગયું મતલબમાં, ખોટું ખેંચા ખેંચ નહીં કરો સર, તો લખી નાખો આ પોઝ કરીને, એટલે હું આગળ વધ્યા જ કરું, વધ્યા જ કરું, વધ્યા જ કરું. છઠ્ઠો દાખલો, સોરી 5મો દાખલો આપણે થઈ ગયો છે, દાખલો નથી ક્વેશ્ચન છે નાનો, આમ તો એવું કહે છે કે પરિપથમાં કોઈ 2 બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર કેવી રીતે જોડશો, ભાઈ વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં જોડવામાં આવે છે અને એ મીટર હંમેશા શ્રેણીમાં જોડવામાં આવી છે, તો આગળ આગળ વધ્યા કરીએ, છઠ્ઠો દાખલો થઈ ગયો છે, 7મો થઈ ગયો છે, 8મો પણ થઈ ગયો છે, 9મો પણ થઈ ગયો છે, 10મો થઈ ગયો છે, હા થઈ ગયો છે, 11મો દાખલો, 11મા દાખલા ઉપર આવી જઈએ આપણે, હવે 11મો દાખલો, 2 × 11 1 × 2 = 12 1 × 3 = 13 1 × 1 = 2 × 3 સ્વાધ્યાયનો 11મો દાખલો, એવું કહી રહ્યા છે ભાઈ ચોપડીવાળા કે 6 ઓહમના 3 અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો સમતુલ્ય અવરોધ 9 ઓહમ થાય અને બીજો 4 ઓહમ થાય. તમને 6 ઓહમના 3 અવરોધો આપ્યા છે, આ 1 અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ, 6 ઓહમ 6 ઓહમ 6 ઓહમ, આ ત્રણેયને તમારે એવી રીતે જોડવાના છે કે જેથી પરિણામી અવરોધ એક વખત 9 ઓહમ આવે અને બીજી વખત 4 ઓહમ આવે બરાબર. બીજી વાત, વચ્ચે મેં તમને એક શોર્ટકટ ટ્રીક આપી હતી, એમાં મેં એવું કીધું હતું કે સમાન મૂલ્યના અવરોધો હોય એને જો તમે સમાંતરમાં જોડો તો જેટલા અવરોધ હોય એટલામાં ભાગનું થઈ જાય, તો 6 6ના 3 અવરોધોને તમે સમાંતરમાં જોડો, ત્રણેયને 1 2 3 આમ સમાંતર, તો ટોટલ કેટલું થઈ જશે, 2 થઈ જાય ને, પણ 2 જોતો છે આપણે નહીં, આપણે 1 9 જોતો છે ને 1 4 જોતો છે, મતલબમાં ત્રણેયને સમાંતરમાં નહીં જોડી શકાય, તો ત્રણેયને શ્રેણીમાં જોડો, તો શ્રેણીમાં જોડો તો ત્રણેયનો ઘરવાળો થાય 6 6 6 કેટલા થાય 18, તો 18 જ જોતો, આપણે જોતો છે 1 9 અને 1 4, મતલબ ત્રણેયને આપણે સમાંતરમાંય નહીં જોડી શકીએ, ત્રણેયને શ્રેણીમાંય નહીં જોડી શકીએ, આપણે મિશ્ર જોડાણ વાપરવું પડશે. તો મિશ્ર જોડાણમાં 3 માટે કોમ્બિનેશન તમે વિચારો ખાલી, તો 2 જ કોમ્બિનેશન બને, જો 1 આ કોમ્બિનેશન બને, 2 સમાંતરમાં અને એની સાથે 1 શ્રેણીમાં બરાબર, બીજું કોમ્બિનેશન આ બને, 2 સમાંતરમાં અને એની સાથે 1 શ્રેણીમાં આવી રીતે, ત્રીજું કોમ્બિનેશન બને વિચારો તમે,
ને મારા ખ્યાલથી ન બને, નહીં. ત્રીજો કોમ્બિનેશન નથી એ, કે લગભગ નથી એ, ના નથી જ, ત્રણમાં આ જ થાય. તો ત્રણેયને એકને આમ જોડો, છ ઓમ છ ઓમ અને છ ઓમ, એક છ ઓમ છ ઓમ અને છ ઓમ. તો હવે વિચારો, છ છના બે સમાંતરમાં તો સમતુલ્ય કેટલો થયો? ત્રણ થયો. ત્રણ અને છ કેટલા થયા? નવ આવી ગયો. હવે છ અને છ પહેલા શ્રેણીમાં, પહેલાં શ્રેણી જ ગોતવાનું ને, તો છ અને છ આ બાર થયા, બારની સાથે છ સમાંતરમાં. તો જો આરપીનું એક સૂત્ર છે, ઉપર ગુણાકાર નીચે સરવાળો, આ ડાયરેક્ટ છે. તો તમારે પેલું ઉલટાવવું ન પડે એની માટે, ઉપર ગુણાકાર નીચે કરવાળો, કરવાળો હંમેશા નીચે જ હોય, બરાબર. તો આ શોર્ટકટ ટ્રીક છે, યાદ રાખી લેજો, બરાબર. કોઈ પણ રીતે યાદ રાખો, તમે યાદ રાખવાની ઘણી બધી ટ્રીક હોય, કોઈ પણ મેથડથી તમે યાદ રાખી શકો. તમને ખાલી મગજમાં ક્લિક થવું જોઈએ કે આ સૂત્ર એટલે આ, બાકી તમે કોઈ પણ લિંક વચ્ચે નાખો. મેં તમને આ કીધું ઘરવાળો નીચે, જે રીતે યાદ રાખો એ રીતે ભાઈ, એમાં કંઈ એવું નથી તમે ખરાબ થઈ જવાના, બરાબર. વિચારવાથી કંઈ માણસ ખરાબ ના થઈ જાય, એક્શનથી ખરાબ થાય, કર્મ સારા કરવાના. વિચારથી કોઈ માણસ ખરાબ ના હોય, વિચારથી તો ઘણા બધા ખરાબ હશે, પણ આપણને શું ખબર અંદર કેવા વિચારે છે, બરાબર. ટોપિક છે આખો અલગ, યાદ રાખવાનું કહું છું ખાલી, કે ઉપર ગુણાકાર નીચે કરવાળો, આ રીતે યાદ રાખો એટલે સૂત્ર તમને યાદ રહી જાય. બાકી તમને જે મેથડ ઠીક લાગે એ રીતે તમે યાદ રાખી શકો, કંઈ નવાઈની વાત નથી એમાં. તો આમાં આપણે આ લગાડો, તો ઉપર બાર અને નીચે છ, તો બાર ગુણ્યા છ નછેદમાં બાર વત્તા છ, તો ઉપર બાર છક ને બોતેર, નીચે બાર ને છ અઢાર, તો અઢાર ચોક બોતેર, જવાબ આવ્યો ચાર, બરાબર. તો બેયના આ કોમ્બિનેશન બને, છ છ ઓહમના ત્રણ અવરોધો, એને તમે કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ નવ ઓહમ મળે અને પરિણામી અવરોધ ચાર ઓહમ મળે. તો આ જવાબ છે એનો, આમાં તમે લખી શકો, બરાબર. આગળ જવાબ આ છે, વર્ણનમાં તમે લખી શકો કે છ છ ઓહના બે અવરોધોને સૌ પ્રથમ સમાંતરમાં જોડીએ અને ત્યારબાદ આ કોમ્બિનેશન એટલે કે આની સાથે છ ઓહમના અવરોધને શ્રેણીમાં જોડવાથી પરિણામી અવરોધ નવ ઓહમ મળે છે. બીજું, જો ચાર ઓહમ અવરોધ મેળવવો હોય પરિણામી, તો સૌ પ્રથમ છ છના બે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે છે, ત્યારબાદ આની સાથે એક છ ઓહમનો અવરોધ સમાંતરમાં જોડવાથી પરિણામી અવરોધ ચાર ઓહમ મેળવી શકાય છે. પતી ગયો, ખ્યાલ આવી ગયો આખો, પણ તો એ લખવું પડે બધું, હે ને? યસ, લખાણનું તો ઇમ્પોર્ટન્ટ છે. તમે લખશો નહીં, સારું રિપ્રેઝન્ટ નહીં કરો, તો સામેવાળાને કઈ રીતે ખબર પડશે કે તમે આટલા બધા ટેલેન્ટેડ છો, હે ને? બરાબર છે. બારમો દાખલો, સ્વાધ્યાયનો બારમો દાખલો, પતાવી દેવા નહીં આજે સ્વાધ્યાય, ના ના નહીં પતે. 220 વોલ્ટની વિદ્યુત લાઇન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 વોલ્ટ છે. બરાબર છે. 220 વોલ્ટની લાઇનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 એમ્પિયર હોય તો લાઇનમાં બે તાર વચ્ચે કેટલા બલ્બને સમાંતરમાં જોડી શકાય? કાંઈ જ ખબર પડી નહીં. ફરીથી વાંચીએ. 220 વોલ્ટની વિદ્યુત લાઇન ઉપર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 વોલ્ટ છે. લાઇન 220 વોલ્ટની છે અને એક એક બલ્બ, દરેક બલ્બનું રેટિંગ 10 વોલ્ટ છે, 10 વોટ છે, સોરી 10 વોટ છે. 220 વોલ્ટની લાઇનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ, જો એમ કહે છે કે 220 વોલ્ટની લાઇનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ, તો એ પરિપથનો અવરોધ હશે ને, કારણ કે મેઇન પ્રવાહ આવે છે, હે ને? એટલે હું આટલી એક થોડી ખબર પડી તો હું લખી નાખું, આઈ ઇઝ ઇક્વલ ટુ 5 એમ્પિયર, બરાબર. દરેક બલ્બનું રેટિંગ 10 વોટ છે, આય ખબર પડી આપણને, હે ને? તો દરેક બલ્બ પી, જો આ ઇન્ડિવિજ્યુઅલ બલ્બ છે, એક જ બલ્બનું રેટિંગ 10 વોટ છે, આ યાદ રાખજો, ખાલી અહીંયા લખું છું. લાઇન 220 વોલ્ટની છે તો હું લખી નાખું વી ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ. તો લાઇનમાં બે તાર વચ્ચે કેટલા બલ્બને સમાંતરમાં જોડી શકાય, હે ને? આ એક લાઇન છે આખી, આ પ્લસ માઇનસ, આ બેની વચ્ચે 1 2 3 4 5 આ કેટલા બલ્બ છે આને સમાંતરમાં જોડી શકાય, આવું કહે છે ભાઈ. આ દરેક લીટી છે ને, આ લીટીને બલ્બ માની લો, કારણ કે દરેક ઉપકરણનો કંઈક અવરોધ તો હોય જ, બરાબર. તો માની લો કે આ એક બલ્બ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આવા કેટલા બલ્બને તમે સમાંતરમાં જોડી શકો
આ દરેક બલ્બનું રેટિંગ છે 10 વોટ, લાઇન છે 220 વોલ્ટ. જો હું આકૃતિ ખાલી સમજવા પૂરતી દોરું છું, નહીં દોરો તો ચાલે, આ તો આપણે ખાલી સમજીએ છીએ કે આવું કંઈ હશે એમ, દાખલો સમજવા માટે. દરેક બલ્બ છે, બલ્બનું રેટિંગ છે 10 વોટ, લાઇન છે 220 વોલ્ટની, એમાંથી મહત્તમ પ્રવાહ ખેંચે છે 5 એમ્પિયર. તો આવા કેટલા બલ્બને તમે સમાંતરમાં જોડી શકો, મતલબ કે એન શોધવાનો છે. ધારો કે એન બલ્બને તમે સમાંતરમાં જોડી શકો, તો એન કેટલા, મતલબ કેટલા બલ્બને તમે આવી રીતે જોડી શકો કે જેથી પ્રવાહ 5 એમ્પિયર ખેંચે જો 220 વોલ્ટ હોય તો, અને દરેક બલ્બનું રેટિંગ 10 વોટ છે. સમજાઈ ગયો, રકમ ખબર પડી ગઈ, હું પૂછું છે પણ મેથડ નથી ખબર પડતી, હે ને? તો કંઈ નહીં, જે રીતે આપણે કરીએ છીએ એ જ રીતે કરો. એન નથી ખબર તો એન ખબર પડી જશે. આકૃતિનું હું ઘડીક સાઈડમાં રાખું જ છું સમજવા માટે. આપણો ગિવન ડેટા છે, જીવનદાતા હું લખતો નથી. પહેલાં ધારી લઈએ, શરૂઆત તો કરીએ. ધારો કે 10 વોટના એન બલ્બને સમાંતરમાં જોડી શકાય. ચાલો શરૂઆત થઈ ગઈ આપણી દાખલાની. એન બલ્બને સમાંતરમાં જોડી શકીએ. કેટલા બલ્બને? એન બલ્બને. હવે એન બલ્બ સમાંતર હોય તો એનો સમતુલ્ય અવરોધ એ હોય ને કંઈક, હે ને? એક બલ્બનો અવરોધ બીજાનો, ત્રીજાનો, ચોથાનો, બધાનો અવરોધ હશે. એક બલ્બનો અવરોધ આર બરાબર ખબર નથી. આ એક બલ્બ છે, એક બલ્બ એને સપ્લાય કેટલો મળે છે? 220 વોલ્ટ. એનું પોતાનું રેટિંગ કેટલું છે? 10 વોટ. મતલબ પોતાનું, આ પર્સનલ લખું છું, એક બલ્બ માટે એક બલ્બનો અવરોધ પી ઇઝ ઇક્વલ ટુ 10 વોટ છે, અવરોધ ખબર નથી. અને દરેક બલ્બને વોલ્ટ કેટલા મળે છે? 220, કારણ કે સમાંતર જોડાણમાં તો વોલ્ટેજ સેમ રહે. યાદ આવ્યું, દરેક બલ્બને 220 વોલ્ટ મળશે કારણ કે સમાંતર જોડાણ છે, હે ને? તો આ તો વેચાઈ જશે એટલે આનું કામ જ નથી હમણાં. દરેક બલ્બને વોલ્ટેજ સેમ રહેશે. તો આ એક બલ્બ, અહીંયા જે બલ્બ વિચારો છો એ બલ્બ માટે તે વી બરાબર કેટલા થશે? 220 વોલ્ટ, હે ને? તો હવે જો પી વી અને આર છે, પી વી આર છે, ચાલો મૂવી જોવા જઈએ. મૂવી નથી જોવાનું, આપણે અવરોધ શોધવાનો છે. તો સૂત્ર વાપરો પી વી અને આર વાળું. તો પી બરાબર વી સ્ક્વેરના છેદમાં આર. આરને આ બાદ લઈ લો, પીને નીચે લઈ જાઓ. તો આર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેરના છેદમાં પી. વી કેટલા? 220, અને સ્ક્વેર છે એટલે 220 × 220 ના છેદમાં પી એટલે કેટલા? 10. 220, એક મીંડું ઉડી ગયું, 22 × 22 એટલે થાય 484, અને પાછળ એક મીંડું બાકી એટલે આર આટલો આવ્યો, 200 4840 ઓહમ. આ એક બલ્બનો અવરોધ આવ્યો, સિંગલ એક બલ્બનો અવરોધ. આપણે તો એન શોધવાનો છે ને, હે ને? એટલે હવે હું લખું આમાં કે એન બલ્બને સમાંતરમાં જોડતા કુલ સમતુલ્ય અવરોધ આર ઇક્યુ થાય. ધારો કે થતો હોય તો આનો ટોટલ અવરોધ કેટલો થશે? આર ઇક્યુ. ધારો કે થતો હોય તો એનું સૂત્ર શું બને? 1/R eq બરાબર 1/R1 + 1/R2 + 1/R2 + 1/R3 અપ ટુ ક્યાં સુધી? આર એન સુધી. પણ બધા બલ્બ તો સેમ જ છે, દરેકનો અવરોધ કેટલો? 4840 એટલે કે આર જેટલો. તો દરેકનો અવરોધ આર, તો 1/R વત્તા 1/R વત્તા 1/R વત્તા 1/R કેટલા સુધી? એન સુધી. તો હું એનના છેદમાં આર લખી શકું. હા, સમજ પડી ને? 1/R વત્તા 1/R વત્તા 1/R વત્તા 1/R એન વખત, તો એન વખત 1/R આવું લખ્યું, બરાબર? તો આર ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ R^n. હવે આપણે એન શોધવાનો રહ્યો. આર તો આપણને ખબર છે, પછી કિંમત મૂકી દેશું. તો એન નથી ખબર, આર ખબર છે. તો હવે આપણે શોધવાનું કોણ રહ્યું? આર ઇક્યુ. આર ઇક્યુ શોધીએ તો આર ખબર છે તો એન મળી જાય ને. તો આર ઇક્યુ શોધવાનો રહ્યો. આર ઇક્યુ મતલબ ટોટલ અવરોધ, એ આપણી પાસે ટોટલ પ્રવાહ છે, ટોટલ વોલ્ટેજ એ છે ને,
ટોટલ વોલ્ટેજ છે, ટોટલ પ્રવાહ છે, તો ટોટલ અવરોધ મળી જાય. હા, કયા નિયમ ઉપરથી? ઓહમના નિયમ ઉપરથી. વાપરો ઓહમના નિયમ પ્રમાણે, ઓહમના નિયમ પ્રમાણે કુલ અવરોધ અથવા તો V ઇઝ ઇક્વલ ટુ આઈ આર, વી ટોટલ, આઈ ટોટલ, આર ટોટલ. તમાંથી શોધવાનું કોણ? આર ઇક્યુ, કારણ કે ટોટલ છે. તો આર ઇક્યુને કરતા બનાવો, આર ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં આઈ ઇઝ ઇક્વલ ટુ, આર ઇક્યુની કિંમત કેટલી? આરના છેદમાં એન. તો આરના છેદમાં એન ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં આઈ. આરની કિંમત ખબર છે, પણ એનને પહેલાં કરતા બનાવો, કારણ કે એન શોધવાનો છે. હવે જો આરની કિંમત ખબર છે, વીની કિંમત ખબર છે, આઈની કિંમત પણ ખબર છે, મળી ગયું. યસ, તો એનને વલ બાજુ લઈ જાઓ, એન પેલ બાજુ જાય, આર આ બાજુ, આઈ આ બાજુ આવે. તો એન ઇઝ ઇક્વલ ટુ આર ગુણ્યા આઈના છેદમાં વી. ખબર પડી ને? એન ઉપર ગયું, વી નીચે આવ્યું, અને આઈ આ બાજુ ગુણાકારમાં ગયું, આર ત્યાં ને ત્યાં. તો આરની કિંમત 4840 ગુણ્યા આઈની કિંમત 5ના છેદમાં વીની કિંમત કેટલી? 220. 4840 એટલે 220 ગુણ્યા 22 લખી શકો. 220 ગુણ્યા 22, તો 22 ઉડી ગયા, 22 પંચા 110, તો એન બરાબર 110. એન એટલે શું છે? એન એટલે શું છે? એન એટલે શું છે? 10 વોલ્ટના એન બલ્બને સમાંતરમાં જોડી શકાય, તો બલ્બની સંખ્યા છે ને, તો એનો એકમ આવશે? નહીં, સંખ્યા છે. તો ફાઇનલ સેન્ટેન્સમાં, ફાઇનલ જવાબમાં એવું લખી શકાય કે 10 વોટના 110 બલ્બને સમાંતરમાં છોડી શકાય. હાશ, મસ્ત દાખલો હતો. ફરીથી સમજીએ, જવાબ આવી ગયો, ફરીથી સમજીએ. એવું કહે છે કે, શું કહેતા હતા, ભૂલી ગયો. એવું કહેતા હતા ભાઈ કે, હા, 220 વોલ્ટની વિદ્યુત લાઇન ઉપર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 વોટ છે. દરેક બલ્બનું રેટિંગ 10 વોટ છે. 220 વોલ્ટની લાઇનમાંથી 5 એમ્પિયર પ્રવાહ ખેંચવો હોય તો 10 વોટના કેટલા બલ્બને સમાંતરમાં જોડી શકાય? તો એન શોધવાનો હતો આપણે. તો આપણે પહેલાં ધારી લીધું કે ધારો કે એન બલ્બને સમાંતરમાં જોડી શકાય. પછી એક બલ્બનો અવરોધ શોધ્યો આપણે, પી, વી અને આર. એમાં પી પોતાનું પર્સનલ, વી તે પોતાનું પર્સનલ, એટલે આર પર્સનલ મળ્યો, મતલબ કે એક બલ્બનો અવરોધ મળ્યો. એવા એન બલ્બને સમાંતરમાં જોડીએ તો સમતુલ્ય અવરોધ થયો આરના છેદમાં એન. હવામાંથી આર ખબર છે આપણને, એન શોધવાનો છે, તો આર ઇક્યુ શોધવો પડે. આર ઇક્યુ એટલે ટોટલ અવરોધ. ટોટલ અવરોધ માટે આપણી પાસે ટોટલ પ્રવાહ છે અને ટોટલ વોલ્ટેજ એ છે. તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઇક્યુ, આઈ આર સૂત્ર મૂક્યું, એમાં આર એટલે ટોટલ, એને કરતા બનાવ્યા. આર ઇક્યુની કિંમત આરના છેદમાં એન મૂકી, બાકી બધી કિંમત ખબર છે, એન શોધવાનો છે, એટલે મળી ગયો. આ રીતે આપણે દાખલો ગણ્યો. ઓકે, ઉસકે બાદ વાલા દાખલા ગણતે લખી નાખો. આ આકૃતિ દોરવાની જરૂર નથી ભાઈ, આપણે સમજવા માટે છે ખાલી, નહીં દોરો તો ચાલે, બાકી બધું કમ્પ્લીટ રાખવાનું. તો સ્વાધ્યાય કા 13માં દાખલા કી ઓર બઢતે હુએ, બોર્ડ સાફ કરતે હુએ, ચેતન સર હાથ મેં ડસ્ટર લીએ ઓર એક હાથ મેં ચોક લેતે હુએ, 13માં દાખલા કી રકમ પડતે હુએ. 13મો દાખલો, એક ઇલેક્ટ્રિક ઓવનની હોટ પ્લેટ 220 વોલ્ટની લાઇન સાથે જોડેલી છે. તેમાં બે અવરોધ કોઇલ એ અને બી છે. પ્રત્યેકનો અવરોધ 24 ઓહમ છે. તેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે. તો ત્રણેય કિસ્સામાં વિદ્યુત પ્રવાહ કેટલો કેટલો થશે? કાંઈ જ ખબર પડી નહીં. એવું કહે છે કે બે કોઇલ છે, માની લો કે આ એક કોઇલ અને આ બીજી કોઇલ. આ કોઇલ એ છે, આ કોઇલ બી છે. પ્રત્યેકનો અવરોધ 24 ઓહમ છે, એટલે આનો અવરોધ 24 ઓહમ, આનો અવરોધ 24 ઓહમ. સ્વાધ્યાયનો દાખલો નંબર 13. પ્રત્યેકનો અવરોધ 24 ઓહમ છે, તેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે. મતલબ ત્રણેય રીતે જોડ્યું એણે. સ્વતંત્ર મતલબ ઇન્ડિવિજ્યુઅલ, આને એક વખત જોડી, બીજી વખત ને ત્રીજી વખત. તો ત્રણેય કિસ્સામાં વિદ્યુત પ્રવાહ કેટલો કેટલો થશે? મતલબ એક 220 વોલ્ટનો સપ્લાય છે અને અહીં જોડવાનું ખાનું છે અહીંયાથી આમ, બરાબર? આ ખાનું છે જોડવાનું આમ. આ 220 વોલ્ટનો સપ્લાય છે. પહેલો કિસ્સો
સ્વતંત્ર જોડો, પહેલાં આને જોડી પછી આને જોડી, પણ બેમાંથી કોઈ પણ એક જ જોડો, બે સેમ છે. એટલે પહેલો કિસ્સો સ્વતંત્ર રીતે જોડો, ઇન્ડિવિજ્યુઅલ એકત્રે જોડો, પછી બેને શ્રેણીમાં જોડો, મતલબ કે એ અને બી શ્રેણીમાં જોડો, અને પછી સમાંતર, તો આમ એ અને બી સમાંતર આમ જોડો. તો ત્રણેય કિસ્સામાં પ્રવાહ કેટલો કેટલો થાય, પ્રવાહ કેટલો કેટલો મતલબ પરિપથનું પૂછ્યું છે. હા તો પરિપથનો જ શોધીએ ને આપણે, હે ને, વધારાનો શું કામ શોધવો, બરાબર. તો પરિપથનો જ શોધીએ. તો ત્રણેય કિસ્સામાં આપણે પ્રવાહ શોધવાનો છે, બરાબર. હા તો વી છે, પછી આર છે, તો આઈ મળી જાય ને. તો પહેલું કે ધારો કે એ અને બી કોઇલનો અવરોધ આર એ બરાબર 24 ઓહમ અને આર બી બરાબર પણ 24 ઓહમ છે, બરાબર. હવે પહેલું સ્વતંત્ર જોડતા, તમને આકૃતિ મગજમાં છપાઈ ગઈ ને, તો હું અહીં દોરતો નથી. સ્વતંત્ર જોડાણ માટે પ્રવાહ, સ્વતંત્ર એક જ જોડી હોય તો વી ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ. જો હું દોરી નાખું એ સાઈડમાં, તો બી અહીંયા જોડવાની છે તમારે, બરાબર. તો અહીંયા વી છે 220 વોલ્ટ. તો અહીંયા એક જ આમ જોડી હોય, એ જોડી હોય કે બી જોડી હોય, શું ફરક પડે. તો વી ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ, આઈ બરાબર શોધવાનું, અને એનો અવરોધ કેટલો, આર ઇઝ ઇક્વલ ટુ 24 ઓહમ. કોઈ પણ જોડો, એ જોડો કે બી જોડો, શું ફરક પડે. આ ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં આર, એ કે બી કોઈ પણ. તો વી એટલે 220 ના છેદમાં 24, 220 ના છેદમાં 24 એટલે 110 ના છેદમાં 12. હજુ અડધા થઈ શકે, 55 ના છેદમાં 6. તો 6 9 54, 1 વધ્યો, પોઈન્ટ મૂકો, 10 થયા, 6 1 6 4 વધ્યા, 6 6 36, 4 વધ્યા, 6 6 36, 6. હા આ રીતે આવશે. આ ઇઝ ઇક્વલ ટુ 9.166666666, આવી રીતે આવે કરશે, આટલા એમ્પિયર. તો પહેલા કિસ્સામાં આપણને વિદ્યુત પ્રવાહ મળ્યો. હવે બીજા કિસ્સામાં, બીજા કિસ્સામાં શ્રેણી જોડાણમાં જોડતા, શ્રેણીમાં જોડતા, તો અહીંયા બેને શ્રેણીમાં જોડી દઈએ, આમ એ અને બી, બરાબર. શ્રેણીમાં જોડતા કુલ અવરોધ, કુલ અવરોધ આર એસ થાય, કારણ કે શ્રેણી છે, કેટલો થાય, ઘરવાળો કરવાનો, આર એ પ્લસ આર બી. હવે તો આપણે ડાયરેક્ટ 24 વત્તા 24, શ્રેણીમાં કેટલો થાય, 24 વત્તા 24, 24 ને 24 48 ઓહમ. તો હવે પ્રવાહ કેટલો થશે પરિપથનો, તો આઈ ઇઝ ઇક્વલ ટુ, અથવા તો લખીએ કે પ્રવાહ વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, તો આઈ ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં આર, તો વી 220 છે અને આર આપણને મળ્યો કુલ 48 છે. ફરી પાછું આવ્યું 220 ના છેદમાં 24 હતા, હવે કેટલા આવ્યા 48, તો આનું અડધું થશે ને, હે ને. તો પહેલાં હતું 9.166, આ તો હું શોર્ટકટ ટ્રીક કરું છું, તમે ભાગાકાર કરો તો કરો ને, તમે મને હું વાંધો, અડધા અડધા કરવા મળો. તો થાય 55 ના છેદમાં 12 આવશે, તો પાછું કરું, 12 ચોકને 48, 7 વધ્યા, પોઈન્ટ મૂકો, 70 આવ્યા. હલો, ખબર પડે છે કંઈ, 55 ભાગ્યા 12 આવ્યા, તો 12 ચોકને 48, 7 વધ્યા, પોઈન્ટ મૂકો, 70 થયા, 12 5 ને 60, 10 વધ્યા, 9 આલે ભાગ 0 મૂકો, 100 થયા, 12 8 ને 96, 4 વધ્યા, બસ એટલે તો બહુ છે. તો 4.508 આઈ બરાબર, આટલા એમ્પિયર આવ્યા શ્રેણી જોડાણમાં. હવે બંનેને સમાંતરમાં જોડીએ, તો સેમ ટુ સેમ મેથડ અહીંયા કરીએ. બીજું સમાંતર જોડાણમાં જોડતા, સમાંતર જોડાણમાં જોડતા કુલ અવરોધ આરપી બરાબર, જો ડાયરેક્ટ સૂત્ર હું વાપરું, ઉપર ગુણાકાર નીચે ઘરવાળો,
आर ए प्लस आर बी अहीं आवी रीते हवे जोड्यू आम एक अड़े एक अने आ बगड़े बी आम एक आ आर ए छे ने आर बी छे समझ्या तमे हवे समांतर में जोड़ी तो आर ए गुण्या आर बी बे नो अवरोध केटलो छे 24 तो 24 गुण्या 24 ना छेद में 24 वत्ता 24 बराबर तो 24 गुण्या 24 हूँ करते नहीं 24 गुण्या 24 एम राखू 24 ने 24 48 तो 48 गुण्या 2 એટલે 24 સોરી અહીં નીચે આવે તો જવાબ આવે 12 તો આરપી આમ બી યાર 24-24 બે અવરોધને સમાંતરમાં જોડ્યા હોય તો અવરોધ કેટલો અડધો થઈ જાય તો 12 થઈ ગયો સિમ્પલ વાત છે બરાબર ગણતરી ઉપરથી ખબર પડે અને આપણે જે ટ્રીક કીધી છે એના ઉપરથી બી ખબર પડે તો અવરોધ થયો 12 હવે પ્રવાહ શોધીએ પ્રવાહ આ ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં આરપી કારણ કે પીપીપીપી એટલે પેલું સમાંતરવાળું અહીંયા આવે આર એસ એસ વાળો વી એટલે 220 છેદમાં આરપી એટલે 12 220 છેદમાં 12 અડધા કરવા છે કરી નાખો 110 છેદમાં 6 હજુ અડધા કરો 55 છેદમાં 3 તો 55/3 કરો 3 × 1 = 3 બે વધ્યા ઉપરથી 5 આવ્યા 3 × 8 = 24 એક વધ્યો પોઈન્ટ મૂકો 0 3 × 3 = 9 એક વધ્યો 3 × 3 = 3 આવી રાખશે હવે તો જવાબ આવ્યો 18.333 આઈ બરાબર આટલા એમ્પિયર ઓકે તો પ્રથમ કિસ્સામાં સ્વતંત્ર રીતે જોડીએ તો આવું આવે છે બીજા કિસ્સામાં જોડીએ તો આવું આવે છે ત્રીજા કિસ્સામાં જોડીએ તો આવું આવે છે મતલબ આ સ્વતંત્ર જોડાણમાં આટલા આટલો એમ્પિયર આવે શ્રેણી જોડાણમાં જોડતા આટલો એમ્પિયર આવે અને સમાંતર જોડાણમાં જોડતા આટલો એમ્પિયર આવે આ કુલ પ્રવાહ છે બરાબર પરિપથનો પ્રવાહ આપણે ત્રણેયમાં શોધેલો છે સમજ પડી ગઈ તો રકમ ફરીથી તમે વાંચશો તો એવું જ કહે છે કે બે કોઇલ આરએ અને આરબી એને પહેલાં સ્વતંત્ર રીતે શ્રેણીમાં અને સમાંતર જોડતા દરેક કિસ્સામાં પ્રવાહનું મૂલ્ય કેટલું થાય તો આપણે દરેક કિસ્સામાં પ્રવાહનું મૂલ્ય શોધ્યું આ રીતે રકમને સમજવી અને દાખલો ગણવો ઓકે હવે માત્ર દાખલા બાકી છે છેલ્લે એક મોટો દાખલો એવો આવે છે મારી રીતે જો કે ચોપડીમાં નથી પણ હું ગણાવીશ કોઈ પણ ઘરનું બિલ ગણવું હોય તો કઈ રીતે ગણાય તો એની મેથડ હું તમને શીખવાડીશ બરાબર તમે તમારા ઘરનું બિલ ગણી શકો તો એક વખત મેથડ શીખી લો તો તમારા ઘરમાં કેટલા કેટલા ઇક્વિપમેન્ટ છે એનું લિસ્ટ કરો અંદાજિત એનું રેટિંગ કેટલું છે એ લખો પછી કેટલા કલાક ચાલવું રહી છે એ ગણો તો તમે અંદાજિત તમારા ઘરનું બિલ ગણી શકો તો ચોપડીમાં જે દાખલા છે એ તો આપણે ગણવાના છે સાથે સાથે હું મારા રૂમમાં અહીંયા કેટલા કેટલા સાધનો છે એ રીતે હું આ રૂમનું એક રૂમનું બિલ ગણી અને હું તમને આપીશ જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારે બિલ ગણવું હોય તો કઈ રીતે તમે ગણી શકો બરાબર તો મસ્ત મજાના દાખલાઓ સાથે પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યાં સુધી ગુડ બાય